हेलो फ्रेंड्स, आजना वीडियोनी अंदर आपणे जोईए धोरण 10 विषय सामाजिक विज्ञान. प्रश्न 2, संस्कृतिनो अर्थ आपी विगते समझाओ अथवा संस्कृति एटले शुं समझाओ. तो आपणे तेनी समझूती मेळवी. उत्तर, एक सूत्र रूपे कही शकाय के संस्कृति एटले जीवन जीववानी रीत. अपने एक सूत्र आपेलू छे, संस्कृति એટલે કે આપણે આપણા પૂર્વજો દ્વારા જે સંસ્કૃતિ મળી છે તે આપણે એક જીવન જીવવાની અલગ જ રીત આપવામાં આવી છે. જે આપણે જીવન જીવી રહ્યા છીએ તેના માટેની તે એક રીત છે. ત્યાર પછી આપણે પોઈન્ટ જોઈએ. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. તો કે દેશ કે સમાજ, દેશની અંદર કે સમાજની અંદર જેમ જેમ સમય અને સંજોગો આવે છે તેમ તેમ લોકોના જીવનની અંદર પરિવર્તન આવવા માંડે છે. અત્યારના સમયની અંદર જે રીતે આપણે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે તે રીતે આપણા લોકજીવનની અંદર પણ અમુક પરિવર્તનો આવ્યા છે, તેની અંદર અમુક સુધારાઓ પણ આવ્યા છે. અને જે સામાજિક નીતિઓ છે એટલે કે સમાજને લગતી જે અલગ અલગ નીતિઓ અથવા તો રીતિઓ આપણે અનુસરીને આપણે સંસ્કૃતિનું તો કે આપણા સમાજનું અથવા તો સંસ્કૃતિનું ઘડતર કરવું જોઈએ. મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નુરન્સ શાસ્ત્રી બી મેલ્કિનોસ્કીના મતે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. તો કે આપણે રશિયન સમાજશાસ્ત્રીએ, જે મહાન રશિયન સમાજશાસ્ત્રી છે અને નિવૃત્ત શાસ્ત્રીએ, બંનેએ આપણે શું આપ્યું છે તો કે એક સૂત્ર આપ્યું છે કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. એટલે સંસ્કૃતિ છે એ માનવના મનની અંદર તો કે પોતાના રીતિ રિવાજો અનુસાર જે આગળ વધે છે તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે શું કહેવામાં આવે તો કે માનવ સમાજની ટેવો. તો કે માનવ સમાજ છે એ અલગ અલગ ટેવોથી ટેવાયેલા છે. તેના મૂલ્યો, તો કે સંસ્કૃતિની અંદર માનવના જે મૂલ્યો છે તેના વિશે. આચાર વિચાર, તો કે તેના વિચારો કેવા છે, તે કેવી રીતે પોતાનું આચરણ કરે છે. ધાર્મિક પરંપરાઓ, તો કે તે ધર્મની અંદર માને છે, તે ધર્મના જે પરંપરાઓ છે તેની અંદર રહેલા છે. રહેણી કહેણી, તો કે પોતાની રહેણી કહેણી કેવી છે, જે અલગ અલગ રહેણી કહેણીમાંથી ઉછરેલા હોય છે, જે એકલું જીવન જીવતા હોય અથવા તો જેની આર્થિક પરિસ્થિતિ ઉપર જેની જીવન છે, જે મધ્યમ પરિસ્થિતિની અંદર, જે પૈસાદાર પરિસ્થિતિની અંદર જીવે છે, અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જવા માટે એટલે કે પોતાનું જીવન છે એ સારી રીતે પસાર કરવા માટેના જે આદર્શો છે તેનો સરવાળો એટલે કે સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જીવનની વિકાસ યાત્રા. સંસ્કૃતિ એટલે તો કે ગુફાથી ઘર, એનો મતલબ શું થાય તો કે ગુફાથી ઘર છે એ તો કે પહેલાંના જે લોકો હતા, પહેલાંના જે આદિવાસીઓ હતા તે કેમાં રહેતા, તો કે પહેલાં તે ગુફામાં રહેતા, પછી તેને ધીમે ધીમે તે ઘરનું સર્જન કર્યું એટલે કે એક મકાન બનાવ્યું. તેને આપણે કહીએ છીએ કે માનવ જાતની વિકાસ યાત્રા. માનવ છે અત્યારે તે વિકાસ પામી રહ્યો છે. અત્યારે આપણે 4G નેટ વાપરીએ છીએ, થોડાક સમયની અંદર એટલે કે અત્યારે 5G નેટ અવેલેબલ થઈ જ ચૂક્યું છે, પણ આપણે આપણા દેશની અંદર હવે થોડાક સમયની અંદર જ આવી જવાનું છે. તે શું છે તો કે માનવ જાતની વિકાસ યાત્રા. માનવ છે એ જેની જેની વસ્તુની અંદર પણ વિકાસ મેળવી રહ્યો છે. ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. તેમાં તે મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય, હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. ઇતિહાસ
ઇતિહાસ એટલે શું? તો કે આપણા જે પહેલાંનો સંસ્કૃતિ વારસો છે. ઇતિહાસ એટલે કે આપણી પહેલાં જે ઋષિ મુનિઓ થઈ ગયા, જે આપણે ભગવદ્ ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, જેવા આપણે જે સાંસ્કૃતિક એટલે કે જે આપણે સંસ્કૃતિ શીખવાડવામાં ઇતિહાસની અંદર પ્રયોજાયેલા છે, તેની અંદર શું છે? તો કે તેની અંદર સૌથી પહેલાં શિક્ષણને મહત્ત્વ આપવામાં આવ્યું છે, પછી સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ સ્થાપત્ય, હસ્તકલા વગેરે જે ઉચ્ચ ક્ષેત્રો છે તેની અંદર સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવી છે. સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે. સંસ્કૃતિમાં શું? તો કે આપણા વિચારો છે તે કયા પ્રકારના છે, બુદ્ધિ છે તેના સંદર્ભમાં, કલા કૌશલ્ય અને સંસ્કારિતા એટલે કે જે સંસ્કારના મૂલ્યો છે તેનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાવેલા સાહિત્યો તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, લલિત કલાઓ, ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય, શિલ્પકલા અને સ્થાપત્યકલા, વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરેનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. તો કે આપણા માનવી એટલે કે માણસના મનનું જે ખેડાણ છે, માણસ છે તે પોતાના મનના વિચારો અને તત્વચિંતન એટલે કે એક ઊંડું ચિંતન કરીને પોતાની વિચારધારાઓ એટલે કે પોતાના વિચારો દ્વારા, ધાર્મિક પરંપરાઓ જે ધર્મના અનુસાર જે પરંપરાઓ હોય છે તેના દ્વારા, લલિત કલાઓ, ચિત્રકલા, શિલ્પકલા, શિલ્પ એટલે કે આપણે મૂર્તિ ગણનાર છે તે, સ્થાપત્યકલા, વિભિન્ન અલગ અલગ જે સામાજિક સંસ્થાઓ છે તેના દ્વારા શું કરે છે? તો કે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા તે આપણા સંસ્કૃતિનો સમાવેશ થાય છે. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી એટલે કે ધ વે ઓફ લાઈફનો સમાવેશ થાય છે. એટલે કે સંસ્કૃતિની અંદર પ્રજાને આપણે આગવી જીવનશૈલી, પ્રજા સમૂહને શું કરે છે? તો કે આગવી જીવનશૈલીનો તે સમાવેશ કરી શકે છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ધ વે ઓફ લાઈફ. ધ વે ઓફ લાઈફ એટલે શું? તો કે તે તમે જે આગળની જીવનશૈલી છે તે આપણી સંસ્કૃતિ ઉપર આદેશી શકે અથવા તો ચાલી શકે તેના માટે શું હોય છે? તો કે ધ વે ઓફ લાઈફ અથવા તો આગવી જીવનશૈલી, તે આગળની જીવનશૈલી છે તેની અંદરથી આપણી સંસ્કૃતિ ઉત્પન્ન થયેલી છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. અને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જરૂરથી કહેજો, જેનાથી મને ખબર પડે કે અમારી મેં આ જે નવા વિડીયોઝ શરૂ કર્યા છે તેના વિશેની મને જાણ મળે, અથવા તો તમને આ વિડીયોઝ કેવો લાગ્યો તેનો વ્યૂઝ જરૂરથી આપજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.